મિત્રો, આજે આપણે ધોરણ 9 ની અંદર એસાઇનમેન્ટ જે આપેલા 9 ની એસાઇનમેન્ટ આવેલું છે એના આપણે ચેપ્ટર 3 નું સોલ્યુશન આપણે મૂકેલું છે વિભાગ B ની અંદરથી. તો એ આપણે જોઈએ આજે. તો યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી બે રેખાઓના નામ આપો અને બે યામાક્ષો સમતલનું કેટલા ભાગમાં વિભાજન કરે છે તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને શોર્ટકટ માહિતી આપી દીધી છે, મતલબ આ આકૃતિ તમે યાદ રાખી લ્યો તો ઘણા બધા ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો. તો અહીંયા તમને જે આડી રેખા આપેલી છે જેને એક્સ એક્સ ડેશ કહેવાય તેને સમક્ષિતિજ રેખા તમારે કહેવાય. પણ આ સવાલ જે પૂછેલ છે એના માટે આપણે કહેશું સમક્ષિતિજ રેખા. એટલે અને જે ઊભી રેખા છે જેને વાય વાય ડેશ કહેવાય, જેને શિરોલંબ રેખા તરીકે ઓળખવામાં આવે. અને આ બે રેખાઓના છેદમાંથી એટલે ચાર ચરણોમાં વિભાગમાં વહેંચાય છે. રેડી? તો એની અંદર પ્લસ પ્લસ એને પ્રથમ ચરણ કહેવાય, માઇનસ પ્લસ એને દ્વિતીય ચરણ કહેવાય, માઇનસ માઇનસ એને તૃતીય ચરણ અને પ્લસ માઇનસ એને ચતુર્થ ચરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, જે બીજો ક્વેશ્ચન છે, બીજો ક્વેશ્ચન એ ટાઈપનો છે કે તમને બિંદુ આપેલા છે, બિંદુ કયા ચરણમાં છે અને કઈ અક્ષ પર છે તે તમારે દર્શાવવાના છે. તો અહીંયા મેં તમને આ આકૃતિ પહેલા બતાવ્યું છે કે આ યાદ રાખો તો તમારું કામ થઈ જશે. માઇનસ અને પ્લસ, પહેલા તો માઇનસ પ્લસ ક્યાં આવે છે એ તમારે ધ્યાનમાં લેવાનું. તો કે એક્સ અક્ષ ઉપર એક્સ યામ ને વાય યામ છે, એમાં એક્સ યામ છે એ માઇનસ આપેલો છે અને વાય યામ છે એ પ્લસ આપેલો છે, એટલે દ્વિતીય ચરણનું બિંદુ છે. તો એને આપણે લખી નાખવાનું દ્વિતીય ચરણ. ત્યારબાદ ત્રણ અને માઇનસ એક, ત્રણ અને માઇનસ એક, એક્સ યામ તમારો પ્લસ છે અને વાય યામ તમારો માઇનસ છે. તો પ્લસ અને માઇનસ આવતું બિંદુ તમને બતાવશે ચતુર્થ ચરણ, એટલે તમારે ચતુર્થ ચરણ ત્યાં તમારે બતાવી દેવાનું. હવે આ એક ખાસ ઇમ્પોર્ટન્ટ ત્રીજું બિંદુ આપવામાં આવેલું છે, માઇનસ એક અને ઝીરો. વિદ્યાર્થી મિત્રો, માઇનસ એક અને ઝીરો માં એ ટાઈપનું છે કે જો બિંદુ એક્સ અક્ષ પરનું હશે તો એનો વાય યામ હશે એ ઝીરો થશે, અને બિંદુ જો વાય યામ વાય અક્ષ પરનું હશે તો એનો એક્સ યામ ઝીરો થશે. તો અહીં બિંદુને જોવામાં આવે છે તો એનો એક્સ યામ છે એ માઇનસ એક આપેલો છે, પરંતુ વાય યામ છે એ ઝીરો આપેલો છે. એટલે એક્સ યામ આપેલો હોય ને વાય યામ ઝીરો હોય તો બિંદુ એક્સ અક્ષ પરનું હશે, એટલે એક્સ અક્ષ થઈ ગયું. ત્યારબાદ માઇનસ ત્રણ અને માઇનસ પાંચ, તો માઇનસ ત્રણ અને માઇનસ પાંચ બંને યામ માઇનસ મળે એવું એક જ ચરણ છે, માત્ર તૃતીય ચરણ, એટલે આપણે એને તૃતીય ચરણ તરીકે દર્શાવી દીધું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 વેરી મોસ્ટ એમપીએમસી દાખલો આપેલો છે કે જેની અંદર x બરાબર 3, y બરાબર 5, u બરાબર માઇનસ 3, v બરાબર માઇનસ 1 હોય તો x પ્લસ y અલ્પવિરામ u પ્લસ v જેવી રીતે ચાર બિંદુઓ આપેલા છે જે આપણે શોધવાના છે. તો એની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો x પ્લસ y અલ્પવિરામ u પ્લસ v જ્યાં ધ્યાન આપવાનું ખાસ અગત્યનું છે કે જ્યારે માઇનસ વાળી કિંમત હોય એને કૌંસની અંદર તમારે દર્શાવવી, જેથી તમને કોઈ નિશાનીની અંદર મિસ્ટેક ન થાય અને આ દાખલો તમારે ખોટો ન પડે. તો કે એની અંદર 3, x ની કિંમત છે 3 એટલે આપણે 3 મૂકશું, પ્લસ તો કે પ્લસ y ની કિંમત છે 5 એટલે આપણે 5 મૂકશું, અલ્પવિરામય કરીને u બરાબર માઇનસ 3 છે તો આપણે કૌંસની અંદર માઇનસ 3 દર્શાવશું, પ્લસ પાછું કૌંસની અંદર માઇનસ 1. તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ 3 માઇનસ 1 આવશે. અહીંયા તો જ્યારે તો 3 ને 5 8 થઈ જાય એટલે 8 માઇનસ 4, આ રીતે તમારે બિંદુના યામ મળશે. ત્યારબાદ x પ્લસ y અલ્પવિરામ u માઇનસ v, તો એની અંદર પણ મેં તમને જણાવ્યું હતું એ પ્રમાણે જ કે 3 પ્લસ 5 અલ્પવિરામ માઇનસ 3 માઇનસ માઇનસ 1, તો એના પ્રમાણે તમને બિંદુના યામ મળશે 8 અને માઇનસ 2. ત્યારબાદ x માઇનસ y અલ્પવિરામ u માઇનસ v, તો જેની અંદર x માઇનસ y તો x માઇનસ 5 અને અલ્પવિરામ કરીને u ની કિંમત માઇનસ 3 છે, v ની કિંમત માઇનસ 1 છે, વચ્ચે માઇનસ ની નિશાની છે તો માઇનસ માઇનસ પ્લસ થશે, આથી માઇનસ 3 પ્લસ 1 એટલે એમાંથી બાદ થાય તો તમને માઇનસ 2 મળશે, એટલે માઇનસ 2 માઇનસ 2 એ રીતના યામ મળશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, x માઇનસ y અલ્પવિરામ u પ્લસ v, જેની અંદર x ની કિંમત 3, y ની કિંમત 5 આપેલી છે, તો 3 માઇનસ 5 એટલે માઇનસ 2 મળશે, જ્યારે u ની કિંમત માઇનસ 3 પ્લસ માઇનસ 1, તો કે એની અંદર તમારે માઇનસ અને પ્લસ માઇનસ માઇનસ બંને કિંમત માઇનસ છે, સમાન નિશાની હોવાથી સરવાળો થાય એટલે 4 આવશે, મોટા પદની નિશાની એટલે માઇનસ 4 થયું, એટલે માઇનસ 2 અને માઇનસ 4 એના યામ મળે છે. અને જે વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો તમને જે આપેલો છે એ દાખલાનો જવાબ ડાયરેક્ટલી તમે યાદ રાખી શકો એવો છે, એની અંદર કોઈ ગણતરીની કોઈ જરૂર છે નહીં, આથી તેનો જવાબ તમારે જાતે જ ક્વેરીને સોલ્વ કરી શકો એટલો સરળ છે. ચેપ્ટર નંબર 15 જેની અંદર એસાઇનમેન્ટની અંદરથી આપણે ચેપ્ટર નંબર 15 વિભાગ B ની અંદર જે છે
એનો આપણે હવે સોલ્યુશન કરીશું. એની તેની અંદર ચેપ્ટર 15 છે આપણો આંકડાશાસ્ત્ર. આંકડાશાસ્ત્ર ને મતલબ ની અંદર કે સંભાવના છે. સંભાવનાની અંદર તો આપણે જોઈએ, એક સિક્કાને 1000 વખત ઉછાળતા 455 વખત છાપ મળે છે. તો છાપ અને મળે અને કાટ મળે તે ઘટનાની સંભાવના શોધો. આ ટાઈપની રકમ છે. તો આપણે જવાબ તરીકે લખશું કે એક સિક્કાને 1000 વખત ઉછાળવામાં આવે છે, જે આપણા કુલ પરિણામ થયા. ત્યારબાદ છાપ મળે તે ઘટના માટે 455, એટલે કે છાપ મળે તે ઘટનાના કુલ પરિણામ 455 છે. તો કાટ મળે તે ઘટનાના પરિણામ કેટલા થશે? તો કુલ પરિણામમાંથી છાપ મળે તે ઘટનાના પરિણામ આપણે બાદ કરીએ તો આપણને કાટ મળે તે ઘટનાના પરિણામ મળશે, કે જેની અંદર 1000 માંથી 455 બાદ થાય તો 545 કુલ પરિણામ આપણને કાટ મળે તે ઘટનાના મળશે. સિક્કાને ઉછાળતા છાપ મળે તે ઘટના એ માટે પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 455 ના છેદમાં 1000. હવે આ પોઈન્ટ તમને દર્શાવે છે કે પોઈન્ટ પછી દશાંશ સ્વરૂપમાં તમે એને ફેરવશો તો પોઈન્ટ પછી ત્રણ આંકડા હોવા જોઈએ. તો 0.45 એનો આન્સર આવે છે. ત્યારબાદ સિક્કાને ઉછાળતા કાટ મળે તે ઘટના બી માટે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 545 ના છેદમાં 1000. તો જવાબ આવશે 0.545. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો આપેલો છે. માસિક એકમ કસોટીની અંદર વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણના ટકાવારી તમને નીચેના કોષ્ટકમાં બતાવવામાં આવેલી છે, જે કોષ્ટક તમને આખું તમે જોઈ રહ્યા છો. આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% વધુ ગુણ મેળવ્યા હોય તેની ઘટનાની સંભાવના આપણે લખવાની છે, તેમજ 80% વધુ જો ગુણ મેળવ્યા હોય તો તે ઘટનાની પણ આપણે સંભાવના લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 70% વધુ ગુણ મેળવ્યા તે ઘટના એ માટે પી ઓફ એ બરાબર. હવે આમાંથી 70% કોષ્ટકની અંદર તમારે જોવાનું કુલ 5 વિદ્યાર્થીઓ છે, આથી આપણો પરિણામ થશે કુલ 5. એની અંદર 70 ઉપર કેટલા વિદ્યાર્થીઓ છે? તો 1, 2 અને 3, એટલે એનો જવાબ આવશે 3/5. હવે આને દશાંશ સ્વરૂપમાં ફેરવવા માટે એટલે આપણે શું કરશું કે નીચે હું કેટલા વડે ગુણું, કે નીચે 10, 100, 1000 કેવી સંખ્યા આવે? તો કે વિદ્યાર્થી મિત્રો, હું નીચે 2-2 વડે ઉપર અંશ અને છેદમાં ગુણું તો અહીંયા નીચે 10 આવી જાય છે, તો ઉપર થશે 3 × 2 = 6 અને 5 × 2 = 10, એટલે જવાબ આવી ગયો 0.6. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમને વિદ્યાર્થીએ એકમ કસોટીમાં 80% વધુ ગુણ મેળવ્યા હોય તો તે ઘટના બી માટે પી ઓફ બી બરાબર 0/5 = 0, જેની અંદર તમે લોકો જોઈ શકો છો કે 0 મતલબ 80 કરતા કોઈ વધારે માર્ક્સ મેળવ્યા છે નહીં. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે ત્રીજા નંબરનો દાખલો જોશું, જેની અંદર 3 સિક્કાઓને એકી સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે છે. પરિણામ 3 છાપ મળે, 2 છાપ મળે, 1 છાપ મળે અને છાપ ન મળે. તો આવૃત્તિ એની આપેલી છે 3 છાપ મળે એના માટે 23, 2 છાપ મળે એના માટે 72, 1 છાપ મળે એના માટે 77 અને છાપ ન આવે એના માટે છે 28. તો એની અંદર તમને બે ઘટનાઓ માટેની સંભાવના શોધવાનું કીધું છે કે 2 વાર છાપ મળે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એ નક્કી કરી લેવું જરૂરી છે કે આમાં કુલ પરિણામો કેટલા છે. તો કે કુલ પરિણામ અહીંયા છે 200. એક સિક્કાને 3 સિક્કાને 200 વખત ઉછાળવામાં આવેલા છે, 2 વખત છાપ મળે, તો 2 વખત છાપના પરિણામ છે 72, એટલે કે 2 વખત છાપ મળે તે ઘટના એ માટે પી ઓફ એ બરાબર 72/200. તો 9/8 = 72 અને 25/8 = 200, 8/8 ઉડી જશે તો તમને એની અંદર ભાગ મળશે 9/25. ત્યારબાદ 3 વખત છાપ મળે તે ઘટના બી માટે પી ઓફ બી બરાબર 23/200, એની અંદર ભાગ ઉડાડવાની કોઈ શક્યતા આપેલી નથી, કેમ કે ઉપરની સંખ્યા અવિભાજ્ય સંખ્યા, નીચેની વિભાજ્ય છે, ભાગ ઉડી શકે નહીં, એટલે 23/200 એનો ફાઇનલ આન્સર રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચોથો દાખલો. આ દાખલો આઈએમપી છે અને પૂછી શકાય એવો છે. તો કે 2 બાળકો ધરાવતા 100 કુટુંબોમાં છોકરીઓની સંખ્યા અંગેની માહિતી નીચે મુજબની છે. કુટુંબમાં છોકરીની સંખ્યા 2 હોય, કુટુંબમાં છોકરીની સંખ્યા 1 હોય, કુટુંબમાં છોકરીની સંખ્યા 0 હોય, એના માટે કુટુંબની સંખ્યા આપણને આપી દેવામાં આવેલી છે. તો જે કુટુંબમાં 2 છોકરી હોય એવા કુલ થઈને કુટુંબો 12 મળે છે. 1 કુટુંબ હોય એવા કુલ થઈને કુટુંબ આપણને, 1 છોકરી હોય એવા કુલ કુટુંબ મળે છે આપણને 80. ત્યારબાદ 0 છોકરીઓ હોય, છોકરી હોય જ નહીં એવા કુટુંબ આપણને કુલ થઈને મળે છે 8. તો કે કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટનાની આપણે સંભાવના મેળવીએ. તો કુટુંબમાં 2 છોકરીઓ હોય તે ઘટના આપણે લઈ લઈએ છીએ પહેલી વહેલી ઘટના એ માટે. તો પી ઓફ એ બરાબર, તો કુલ કુલ
કેટલા કુટુંબો લેવામાં આવ્યા હતા એ આપણે કુલ પરિણામ થશે જે અહીંયા તમને આપેલા છે 100 તો કે 12 ના છેદમાં 100 બરાબર 0.12 ત્યારબાદ કુટુંબમાં એક છોકરી હોય તો તે ઘટના કુટુંબમાં એક છોકરી હોય તો તે ઘટના બી માટે પીઓપી બરાબર 80 ના છેદમાં 100 અહીંયા તમારે મીંડું મીંડું ઉડી છે મતલબમાં શૂન્ય શૂન્ય ઉપર નીચે ઉડશે એટલે તમારો જવાબ આવશે 8 ના છેદમાં 10 જેને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો 0.8 કુટુંબમાં એક પણ છોકરી ન હોય તો તે ઘટના માટે તો એવા કુલ થઈને કુટુંબ 8 છે કુલ પરિણામ મેં તમને બતાવ્યું પહેલા એ પ્રમાણે 100 તો 8 ના છેદમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે 100 તો 0.08 એનો આન્સર બનશે. 5 નંબરનો દાખલો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે તો મળતા પરિણામો 3 વખત છાપ મળે અને 2 વખત છાપ મળે તો તે ઘટનાની સંભાવના તમારે શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા મળતા કુલ પરિણામો તમને 8 મળે છે જેની અંદર પરિણામો HHH HHT HTH THH તે જ પ્રમાણે TTT TTH THT અને HTT એની અંદર કહેવામાં આવ્યું છે કે 3 વખત છાપ મળે તો 3 વખત છાપ મળે તે ઘટના A માટે P of A બરાબર 1 ના છેદમાં 8 થશે કે 3 વખત છાપ મળે 3 એક સિક્કાને 3 વખત ઉછાળો તો 3 વખત છાપ મળતું પરિણામ એક જ છે અહીંયા જે આપેલું બતાવેલું છે તમને તો આ એક જ પરિણામ આપણને એવું છે કે જેમાં 3 વખત છાપ મળે છે તો 1 ના છેદમાં 8 મળશે. ત્યારબાદ 2 વખત છાપ મળે તે ઘટના B માટે P of B બરાબર 3 ના છેદમાં 8 કે 3 વખત છાપ મળે સોરી 2 વખત છાપ મળે તો 2 વખત છાપ મળે એવું પરિણામ 2 વખત છાપ 2 વખત છાપ અને 2 વખત છાપ તો આવાથી કહીને તમને કુલ 3 પરિણામ મળે છે તો 3 ના છેદમાં 8 મળે છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને શેર કરો લાઈક કરો કમેન્ટ કરો અને અમારી આ વિડીયો માટે અજય બલદાણિયા તરીકે ઇન્સ્ટા ઉપર અમને ફોલો કરો ફેસબુકમાં રિક્વેસ્ટ કરો ટ્વિટર ઉપર પણ અમને ફોલો કરો કે જેથી તમે નવા નવા વિડીયો અમારા જોઈ શકો. થેન્ક યુ સો મચ.